નમસ્કાર, આજે તારીખ 24 ડિસેમ્બર શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. નિસંતાન દંપતીઓ માટે આશાનું કિરણ. સિદ્ધિવિનાયક આઈવીએફ અને ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા આયોજિત વંધ્યત્વ નિવારણ કેમ્પમાં સ્ત્રીરોગ અને ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાંત સિનિયર ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર પોતાની નિઃશુલ્ક સેવાઓ આપશે. વિલંબથી લગ્ન, કામમાં વ્યસ્તતા જેવા કારણોસર નિસંતાન પણ આઈવીએફ ટેકનિકથી દૂર થઈ શકે છે, જેમાં દંપતીને પોતાના સ્ત્રીબીજને શુક્રાણુ દ્વારા સંતાન પ્રાપ્તિ શક્ય બને છે. આ કેમ્પના લાભાર્થીઓને આગળની સારવારમાં પણ રાહત આપવામાં આવશે. આ માટે સ્ક્રીન પર આપેલ નંબર પર રજીસ્ટ્રેશન જરૂરથી કરાવશો. કેમ્પનું સ્થળ સિદ્ધિવિનાયક આઈવીએફ અને ચિલ્ડ્રન હોસ્પિટલ, પીએન માર્ગ, કેડી જ્વેલર્સની પાછળ, જામનગર. કેમ્પની તારીખ 25 ડિસેમ્બર 2022 સવારે 9 થી 12. કોરોના સંક્રમણ વધવાના સંભવિત સંકટ વચ્ચે જીજી હોસ્પિટલમાં શરદી, તાવ અને ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોના દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. મેડિસિન વિભાગની ઓપીડીમાં જ દૈનિક 800 દર્દી સહિત તમામ ઓપીડીઓમાં 3000થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. બીજી તરફ કોરોના સંક્રમણ વધે તો તેને પહોંચી વળવા જીજી હોસ્પિટલમાં આવેલ સરકારી કોવિડ હોસ્પિટલમાં શું તૈયારીઓ છે એ અંગે સમીક્ષા કરવા મેયર બીનાબેન કોઠારી પણ જીજી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલના હોદ્દેદારો સાથે સંવાદ કરી તથા વિવિધ વિભાગનું નિરીક્ષણ કરી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. નાતાલના મિની વેકેશનમાં યાત્રિકોનો પ્રવાહ દ્વારકા તરફ દેખાઈ રહ્યો છે. મોટાભાગની હોટલો, ધર્મશાળાઓમાં બુકિંગ ફૂલ હોવાની સ્થિતિ છે. ધ્વજારોહણ, ભાગવત સપ્તાહ, મનોરથ વગેરે ધર્મકાર્યોના લાભ સાથે યાત્રિકો સ્કૂબા ડાઇવિંગ, બોટિંગ અને શોપિંગનો આનંદ પણ લઈ રહ્યા છે. આજે ભગવાન શ્રી દ્વારકાધીશના પરમ ભક્ત નૈસર્ગીબેન અને સલોનીબેન પટેલ દ્વારા ઠાકોરજીને અંદાજિત 1100 ગ્રામના સોનાના આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ પક્ષના ખંભાળિયા જિલ્લા પ્રમુખ, કાર્યકર્તાઓ સાથે આજે ખંભાળિયા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ઈસુદાન ગઢવીએ ગુજરાત સરકાર અને ગુજરાતની પ્રજાને કોરોનાના વધી રહેલા વ્યાપ માટે સાવધાન રહેવા વિનંતી કરી હતી. સ્ટાફની અછત તાત્કાલિક ધોરણે ભરવા તથા સિવિલમાં સીટી સ્કેન મશીનના અભાવે દર્દીઓને જામનગર સુધી ધક્કો ખાવો પડે છે એ મુદ્દે પણ ગુજરાત અને કેન્દ્ર સરકારને રજૂઆત કરવાનું ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું. વધી રહેલા કોરોનાના કેસને કારણે ઈસુદાન ગઢવીએ વધુ જણાવતા કહ્યું હતું કે ચીન અને કોરોનાના કેસવાળા દેશથી આવતી ઇન્ટરનેશનલ ફ્લાઇટને સ્ક્રીનિંગ બરાબર થાય એની તાકીદ લેવી જોઈએ. ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં મેં વિઝિટ કરી હતી, કારણ કે જે રીતે કોરોના વ્યાપી રહ્યો છે, ધીરે ધીરે કદાચ કોરોનાની ફરીથી અસર આવે તો અમે આજે અમારી આમ આદમીના જિલ્લા પ્રમુખ સહિતની આખી ટીમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અહીંયા કેટલાક ડૉક્ટરોની ઘટ છે, નર્સિંગ સ્ટાફની ઘટ છે. અમે રજૂઆત કરીશું કે વહેલી તકે ભરવામાં આવે, સાથે સાથે અહીંયા સર્જન ડોક્ટરોની જે જગ્યાઓ ખાલી છે એ સર્જન જગ્યાઓની પણ ભરવાની વાત કરી છે. કોરોનાને લઈને અહીંયા અત્યારે 45 વેન્ટિલેટર સહિત બેડની વ્યવસ્થાઓ છે એનું નિરીક્ષણ કર્યું છે. ઓલ ઓવર ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં જે લોકો અત્યારે એને પ્રાઇવેટમાં જવું પડે છે, સીટી સ્કેન મશીન નથી, તો એની પણ અમે રજૂઆત કરવાના છીએ કે જામનગર સુધી ધક્કા ખાવા પડે છે. અને આજે સિવિલ હોસ્પિટલની અહીંયા મુલાકાત. જામનગરમાં ડીકેવી સર્કલ નજીક સેન્ટ ઝેવિયર સ્કૂલ પાસે આવેલ યુનિક શોપિંગ સેન્ટરમાં SBIના ATM પર રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ATMમાં તોડફોડ કરી હતી. પોલીસ તથા બેંકના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ATMમાં CCTV પણ છે, ત્યારે આ ઘટના કેમેરામાં કેદ થઈ છે કે કેમ એ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી આજે નગરના શ્રી બાલા હનુમાન મંદિરે દર્શનાર્થે આવ્યા હતા. તેમણે ભગવાન સમક્ષ શીશ ઝુકાવી અખંડ રામધૂનમાં પણ ભાગ લીધો હતો. બંને ધારાસભ્યોએ નગરની શ્રી મોટી હવેલીએ જઈ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી 108 હરિરાયજી મહારાજ તથા શ્રી વલ્લભરાયજી મહોદયના પણ શુભાશીષ મેળવ્યા હતા. આ હતા આજના મુખ્ય સમાચારો.
ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.